રાજપીપળાની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કિશોરી મેળાને ખુલ્લો મુકતા ડોક્ટર દર્શનાબેન દેશમુખ. સરકારી હાઈસ્કૂલ રાજપીપળાના પ્રાર્થના ખંડમાં યોજાયેલ ઉદઘાટન કાર્યક્રમમાં કિશોર કિશોરીઓ અને અન્ય ઉપસ્થિતોને સંબોધતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે દીકરીઓ આજે શિક્ષણના માધ્યમથી વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરી ગામ અને દેશનું નામ રોશન કરી રહી છે. દીકરીઓ ડર રાખ્યા વિના હિંમતથી જીવનમાં આગળ વધી પોતાના ભવિષ્ય અને દેશને સમૃદ્ધ બનાવવા માટે સહયોગ આપવાનો છે. તેના માટે વિદ્યાર્થી જીવનમાં જેટલું મેળવશો અને કેળવશો તેટલું જ જીવનને વધુ સાર્થક બનાવી શકશો, કારણ કે શિક્ષણ એ દુનિયામાં સૌથી મોટું શસ્ત્ર છે, તેમ તેઓએ ઉમેર્યું હતું. નર્મદા જિલ્લા સહિત ગુજરાતના 11 જિલ્લાઓમાં કિશોર કિશોરીઓના સશક્તિકરણ અને બાળ લગ્ન અટકાવવા માટેનો કાર્યક્રમ અમલમાં છે, ત્યારે રાજપીપળા ખાતે કિશોરી મેળાના આયોજનના ભાગરૂપે આગલા દિવસે સરકારી હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરાયા હતા. ત્યારબાદ સારા કેમ્પસમાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોર કિશોરીઓને લગતી વિવિધ યોજનાકીય માહિતીઓ અને પૌષ્ટિક આહારને ધ્યાનમાં રાખીને આંગણવાડીની બહેનો દ્વારા ઊભા કરેલા ફૂડ સ્ટોલની ધારાસભ્ય ડોક્ટર દેશમુખ અને અન્ય મહાનુભાવોએ નિરીક્ષણ કરી જરૂરી પૃચ્છા કરી હતી. સાથોસાથ શાળાના વિદ્યાર્થીનીઓની અને વિદ્યાર્થીઓએ પણ સ્ટોલની મુલાકાત લઈ હેલ્થ ચેકઅપ કરાવવાની સાથે વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. દીપક જગતાપ, ફેડેસ ટીવી, રાજપીપળા.